हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आप अगाउना लेक्चर में सुकोष केन्द्रीय कोष केन्द्र विषय समझूती मेरी गया। हवे आज आप कोष केन्द्र आधार सजीव कोषों प्रकार विषय माहिती मेळवीशुं। तो जो है कोष केन्द्र आधार सजीव कोषों मुख्य बे प्रकार पड़े छे। पहलो छे आदि कोष केन्द्र अने बीजो छे सुकोष केन्द्र। एटले के आदिकोष केन्द्रीय कोष अने सुकोष केन्द्रीय कोष, जेमा सौ प्रथम आपणे जोईशुं आदिकोष केन्द्रीय कोष विशे। तो सामान्य अर्थमां समजवुं होय तो आदिकोष केन्द्रीय कोष एटले के एवुं कोष केन्द्र के जे ओछुं विकसित होय छे, जेमा कोष केन्द्र पटल नो अभाव होय एटले के गैरहाजर होय छे। तो आ एने सामान्य माहिती छे, तो आपणे एने डिटेलमां जोईए। सौ प्रथम जोईए आदि कोष केन्द्रीय कोष, तो एमां कोष केन्द्र पटल गैरहाजर एटले के आदि कोष केन्द्रीय धरावता जे प्राणीओ होय के सजीव होय जे पण एनी अंदर कोष केन्द्र पटल ए गैरहाजर होय छे। एनो अर्थ ए थयो के आदि कोष केन्द्रीय कोष धरावता सजीवोमां कोष केन्द्र पटल होतो नथी। त्यारबाद आ आदिकोष केन्द्रीय कोष धरावता सजीवोमां रहेला कोषनो कोष केन्द्रीय प्रदेश ए ओछो विकसित होय छे। दाखला तरीके आ नानो मस्त कोई कोष छे, तो एनी अंदर आ जे कोष केन्द्र छे ए ओछो विकसित होय छे, એટલે કે સંપૂર્ણ વિકસિત થયેલો હોતો નથી। ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રાથમિક કોષ કેન્દ્ર આવેલું હોય છે, એટલે કે એક જ મુખ્ય કોષ કેન્દ્ર હોય છે। ત્યારબાદ આ જે પ્રાથમિક કોષ કેન્દ્ર આવેલું છે એ કેવું હોય છે, અવિકસિત કોષ કેન્દ્ર હોય છે, એટલે કે એનો સંપૂર્ણ વિકાસ થયેલો નથી। આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણે એવા નાના બાળકને પણ જોયું હશે કે જેનો સંપૂર્ણ વિકાસ થયેલો હોતો નથી। સેમ આ જ વસ્તુ આપણે સજીવોમાં પણ જોઈએ છે, અન્ય સજીવોમાં જેવા બેક્ટેરિયામાં, તો બેક્ટેરિયાની અંદર જે કોષ આવેલો હોય છે તો એ કોષ કેન્દ્ર એની અંદર રહેલું કોષ કેન્દ્ર એ ઓછું વિકસિત હોય છે, એટલે કે સંપૂર્ણ રીતે વિકાસ પામેલું નથી। આ અવિકસિત કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ રહેલું હોય છે, જેને આપણે ન્યુક્લિઓઇડ તરીકે ઓળખીએ છીએ। બીજી વસ્તુ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ પટલ એટલે કે કોષ કેન્દ્ર પટલ તો ગેરહાજર છે જ, પણ સાથે સાથે તેની અંદર પતલીય કોષ અંગિકા પણ ગેરહાજર હોય છે। એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બે પ્રકારની બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે કોષ કેન્દ્ર પટલ અને પતલીય કોષ અંગિકા ગેરહાજર હોય છે, એટલે કે આવેલી નથી। દાખલા તરીકે બેક્ટેરિયાનો કોષ, એટલે કે તમે ઘણા બધા બેક્ટેરિયાઓ જોયા હશે મોબાઈલની અંદર, તમે એના પિક્ચર જોયા હશે, તો એવા ઘણા બધા બેક્ટેરિયા છે તો જેનો સમાવેશ આદિ કોષ કેન્દ્રીય કોષમાં થાય છે, જેની અંદર કોષ કેન્દ્ર પટલ અને પતલીય કોષ અંગિકા ગેરહાજર હોય છે। ક્લિયર? ફરીવાર કે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે જેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય, બીજું કે એની અંદર કોષની અંદર રહેલું કોષ કેન્દ્રીય પ્રદેશ એનો વિસ્તાર એટલે કે એનો વિકાસ કેવો હોય છે, ઓછો, બીજું કે આ આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર પ્રાથમિક કોષ કેન્દ્ર આવેલું હોય છે, ત્યારબાદ આ પ્રાથમિક કોષ કેન્દ્ર એ કેવું હોય છે, અવિકસિત હોય છે, જેની અંદર ન્યુક્લિક એસિડ આવેલું હોય છે તેથી તેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે। અને બીજી વસ્તુ કે પતલીય કોષ અંગિકામાં પણ અભાવ જોવા મળે છે, તો દાખલા તરીકે શું યાદ રાખવાનું, બેક્ટેરિયાનો કોષ। જ્યારે પણ તમે બાયોલોજીમાં કોઈ પણ થિયરી મોડે કરો છો તો ત્યારે એને આ રીતે શોર્ટકટ શબ્દમાં યાદ રાખવા પ્રયત્ન કરવા, જેના ઉપરથી આપણે સરળતાથી વાક્ય રચના બનાવી શકીએ છીએ। તો આદિ કોષ કેન્દ્રીય કોષ વિશેની વિગતવાર માહિતી આપણે બાજુમાં દર્શાવી દઈએ।
શું લખાય પહેલો પોઈન્ટ આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે ક્લિયર પહેલો પોઈન્ટ ત્યાર પછી લખવાનું કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત હોય છે ત્યારબાદ આ કોષમાં એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં પ્રાથમિક કોષ કેન્દ્ર આવેલું હોય છે ત્યારબાદ આ પ્રાથમિક કોષ કેન્દ્ર અવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે અવિકસિત કોષ કેન્દ્રમાં શું આવેલું હોય છે ન્યુક્લિક એસિડ આવેલું હોય છે ક્લિયર ત્યાર પછી પોઈન્ટ આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પતનીય કોષ અંગિકા ગેરહાજર હોય છે જેમાં દાખલા તરીકે શું આવશે બેક્ટેરિયાનો કોષ એટલે કે બેક્ટેરિયાની અંદર આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર એ અવિકસિત એટલે કે ઓછું વિકસિત હોય છે ક્લિયર આ રીતે થિયરી તમે યાદ રાખશો તો સરળતાથી તમે એના મુદ્દા દર્શાવી શકો છો બીજી વસ્તુ કે અગત્યના શબ્દ નીચે અંડરલાઈન કરી દેવી ફરી વખત જોઈ લઈએ આદિ કોષ કેન્દ્રીય કોષમાં
कोष केंद्र पटल गैरहाजर, कोष केंद्रीय प्रदेश ओछो विकसित, प्राथमिक कोष केंद्र आयेलु होय जे अविकसित कोष केंद्र तरीके ओळखाय, जेमा न्यूक्लिक एसिड आयेलु होय छे जेने न्यूक्लियोइड तरीके ओळखवामां आवे छे। ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ તો ગેરહાજર છે જ, પણ સાથે સાથે પટલીય કોષ અંગિકાઓ પણ શું હોય છે, ગેરહાજર હોય છે। દાખલા તરીકે એમાં શું આવશે, બેક્ટેરિયાનો કોષ। ક્લિયર? હવે આપણે જોઈશું સુકોષ કેન્દ્રી કોષ। જોઈએ સુકોષ કેન્દ્રી કોષનો સામાન્ય અર્થ। સુકોષ કેન્દ્રી કોષ એટલે કે સારો અને સુવિકસિત એટલે કે સારી રીતે વિકાસ પામેલો હોય તેવો કોષ જેની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, એને કારણે સુકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખાય છે। બીજી વસ્તુ કે આ સુકોષ કેન્દ્રી કોષની અંદર જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એટલે કે કોષ કેન્દ્રનો જે વિસ્તાર છે એ કેવો હોય છે, સુવિકસિત એટલે કે સારી રીતે વિકાસ પામેલો હોય છે। ત્યારબાદ સુકોષ કેન્દ્રી કોષ શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે આ કોષની અંદર કોષ કેન્દ્ર કેવું હોય છે, સુવિકસિત હોય છે, તો જ એની અંદર કોષ કેન્દ્ર પટલ પણ હાજર હોય છે। બીજી વસ્તુ કે આ સુવિકસિત કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ તો હાજર છે જ, પરંતુ સાથે સાથે પ્રોટીનના બનેલા રંગસૂત્રો પણ હાજર હોય છે। રંગસૂત્ર વિશે માહિતી આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા। ત્યારબાદ સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલ તો હાજર જ છે, પણ સાથે સાથે બીજું શું આવેલું છે, તો કે કોષીય અંગિકા હાજર હોય છે, એટલે કે એમાં અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે। દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, તો વનસ્પતિ કોષની અંદર અંગિકામાં હરિત કણ આવેલું હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર હરિત કણ આવેલા હોતા નથી। એ જ રીતે રિબોઝોમ છે, ત્યાર પછી છે અંતઃકોષ રસજાળ છે, તો આ બધી અંગિકાઓ એ સુકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોમાં આવેલી હોય છે। તો દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર આ કોષ કેન્દ્ર પટલ અને કોષીય અંગિકાઓ આવેલી હોય છે, જેના વિશેનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરીશું। ફરીવાર સુકોષ કેન્દ્રી કોષની અંદર જોઈએ તો કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, એની અંદર નો જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે કેવો હોય છે, સુવિકસિત હોય છે એટલે કે સારી રીતે વિકાસ અને વૃદ્ધિ પામેલો હોય છે, એનું જે અંદરનું કોષ કેન્દ્ર હોય છે એ સુવિકસિત હોય છે, તેથી તેની અંદર શું આવેલું હોય છે, ન્યુક્લિક એસિડ તો આવેલું જ છે, પણ સાથે સાથે પ્રોટીનના બનેલા રંગસૂત્રની પણ હાજરી હોય છે। બીજી વસ્તુ કે સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલની સાથે સાથે કોષી અંગિકાઓ પણ હાજર હોય છે, જે સામાન જોવા મળે છે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષની અંદર જોવા મળે છે। ક્લિયર? તો આ જ મુદ્દાને આપણે વિગતવાર દર્શાવી લઈએ। પ્રથમ મુદ્દો આવશે કે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે। તેથી કોષની અંદર કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત હોય છે। ત્યારબાદ તેની અંદર
સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ સુવિકસિત કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? ન્યુક્લિક એસિડ અને સાથે સાથે પ્રોટીનના બનેલા રંગસૂત્રોની પણ હાજરી હોય છે. ત્યારબાદ તેમાં કોષ કેન્દ્રપટલ અને કોષીય અંગિકાઓ પણ હાજર હોય છે. સુકોષ કેન્દ્રી કોષ એ સામા જોવા મળે છે? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર સુકોષ કેન્દ્રી કોષ આવેલા હોય છે. લખીએ દાખલા તરીકે વનસ્પતિ કોષ પ્રાણી કોષ. ક્લિયર? હવે આ બંનેમાં શું ફરક છે તે જોઈ લઈએ. આદિ કોષ કેન્દ્રીમાં જોઈએ તો કોષ કેન્દ્રપટલ શું હોય છે? ગેરહાજર હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર શું હોય છે? કોષ કેન્દ્રપટલ હાજર હોય છે. ત્યારબાદ આ પ્રકારના કોષમાં એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે? ઓછો વિકસિત. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે? સુવિકસિત. આદિ કોષ કેન્દ્રીય કોષમાં પ્રાથમિક કોષ કેન્દ્ર આવેલું હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું છે. આ આદિ કોષ કેન્દ્રીય કોષમાં અવિકસિત કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય છે? ન્યુક્લિક એસિડ આવેલું હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિક એસિડ અને સાથે પ્રોટીનના બનેલા રંગસૂત્રોની પણ હાજરી હોય છે. ત્યારબાદ આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રપટલ તેમજ પતલીય કોષ અંગિકા ગેરહાજર હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રપટલ અને કોષીય અંગિકા હાજર હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં ઉદાહરણ તરીકે શું આવશે? બેક્ટેરિયાનો કોષ. અને સુકોષ કેન્દ્રીય કોષમાં શું આવશે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ક્લિયર? સુકોષ કેન્દ્રીય કોષમાં અગત્યના સૂત્રની જર્નલાઈન કરી દેવું. કોષમાં શું હાજર હોય છે? કોષ કેન્દ્રપટલ. કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે? સુવિકસિત. આ કોષમાં શું આવેલું છે? તો કે સારી રીતે વિકાસ પામેલું હોય એવું કોષ કેન્દ્ર. ત્યારબાદ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોની હાજરી, કોષ કેન્દ્રપટલ અને કોષીય અંગિકાઓ હાજર, અને દાખલા તરીકે શું આવશે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ રીતે થિયરી તમે મોડે કરશો તો બાયોલોજીમાં દરેક થિયરી તમે સરળતાથી યાદ રાખી શકો છો. આશા રાખું છું કે આજની થિયરીમાં તમને ખૂબ જ સરળતાથી સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.